બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નબદામાં સ્ટ્રોબેરીની સફર ખેતી. છેલ્લા 3 વર્ષથી સ્ટ્રોબેરીનો પાક લઈ રહ્યા છે. અહીં ફાર્મમાં ચાલુ વર્ષે પણ સ્ટ્રોબેરી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આ અંગે વૈજ્ઞાનિક ડોક્ટર મીનાક્ષી તિવારીએ જણાવ્યું હતું. ગુજરાતમાં પણ સ્ટ્રોબેરીની શક્યતાઓ ખૂબ જ સારી રહેલી છે. એ સારા પરિણામો મેળવવા ઠંડુ વાતાવરણ હોવું જોઈએ. એની સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા ખાતે એક નિકરા યોજના ચાલુ છે. આ યોજના હેઠળ નબદાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોને સ્ટ્રોબેરીના પ્લાન્ટ્સ આપ્યા છે, જેથી અહીંના ખેડૂતો પણ સ્ટ્રોબેરી પોતાના વિસ્તારમાં કરી શકે, આવક મેળવીને આત્મનિર્ભર બની શકે અને ઘરઆંગણે સ્ટ્રોબેરીનો સ્વાદ માણી શકે. હાલ કોરોનાની ફરીથી એન્ટ્રી થઈ છે ત્યારે સ્ટ્રોબેરીમાં વિટામિન સી પુષ્કળ માત્રામાં મળી શકે, એ ઉપરાંત વિટામિન કે પણ મળે છે. સાથે સાથે સ્ટ્રોબેરીમાં કેલ્શિયમ, પોટેશિયમ જેવા સૂક્ષ્મ પોષક તત્વો પણ હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફળ છે. આમ નર્મદા જિલ્લામાં પણ પ્રગતિશીલ ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરતા થાય એ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા કટિબદ્ધ છે. આમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડાનો સ્ટ્રોબેરીનો નવતર પ્રયોગ નર્મદા જિલ્લામાં સફળ થયો છે. આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા ખાતે વૈજ્ઞાનિક અને વરિષ્ઠ વડા ડોક્ટર પ્રમોદકુમાર વર્માએ સૌ ખેડૂતોને પોતાના ખેતરવાડામાં સ્ટ્રોબેરીનું વાવેતર કરવા અનુરોધ કર્યો છે. આ અંગે ખેડૂત મિત્રોને જરૂરી માર્ગદર્શન આપવાની પણ ખાતરી આપી છે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપરા. યસ, ચલો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડાનો જે હેતુઓ છે કે આપણે નવી નવી સિદ્ધિઓ પર કામ કરીએ, તો એ દિશામાં આપણે એક નવું પ્રગતિશીલ કામ કરી રહ્યા છે. અને જે આપણે એવું કહેવા માંગીએ કે ભાઈ, આશાપ્રદ કોઈ પાક આપણા વચ્ચે હોય અને જેના થકી આપણે કોઈ નવતર પ્રયોગો કરી શકીએ, એનું એક દર્પણ છે આપણા માટે આ સ્ટ્રોબેરી, જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડામાં એનું આપણે છેલ્લા 3 વર્ષથી અમે પાક લઈ રહ્યા છે અને ખૂબ સરસ સ્ટ્રોબેરી થાય છે. આપણે અહીં ફાર્મમાં જોઈ પણ શકતા છે. એનું જે કહીએ કે આપણે જ ઔષધીય તરીકે કહીએ કે ટેસ્ટમાં કહીએ, તો ટેસ્ટમાં પણ ખૂબ જ સારું હોય છે. અને થોડીક આપણે જે એની ખેતી વિશે વાત કરીએ તો ગુજરાતમાં પણ એની શક્યતાઓ ખૂબ જ સારી છે. જ્યાં થોડુંક ઠંડુ વાતાવરણ હોવું જોઈએ ત્યારે આપણને સરસ રિઝલ્ટ મળે છે. એના સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અંતર્ગત એક નિકરા યોજના ચાલે છે, જે નિકરા યોજના હસ્તકમાં અમે ગામડામાં પણ ખેડૂતોને થોડાક થોડાક સ્ટ્રોબેરીનું પ્લાન્ટ આપ્યા છે કે જેના થકી ખેડૂતો પણ જાતે કરી શકે અને આત્મનિર્ભરના દિશામાં એ લોકો આગળ વધી શકે. અને કહીએ તો હવે એવું સાંભળવામાં આવે છે કે કોરોના ફરીથી દસ્તક આપી રહ્યું છે, તો એના માટે ખૂબ જ સરસ છે કે આપણે વિટામિન સી રીચ છે સ્ટ્રોબેરી, સાથે સાથે વિટામિન કે પણ એમાં મળે છે. અને જે આપણે કહીએ કે જે સૂક્ષ્મ પોષક તત્વો છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે અને ક્ષાર એમાં વધારે હોય છે, એટલે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ એક ફળ છે જે આપણા વચ્ચે છે અને એને આપણે બધાને અપનાવવું જોઈએ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે.
સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ્સ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ્સ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.